નમસ્તે બાળ મિત્રો, ચાલો આજે આપણે ધોરણ 3 ગુજરાતી કલ્ચરમાં પાઠ 5 નું સ્વાધ્યાય કાર્ય કરીશું. પાઠ 5, કોરો કાચબો અને ભીનો ચાંદો. પ્રશ્ન 1 જોઈશું બેટા. હું લખું, બેરંગ બન્યું રંગીન. પાના નંબર 64 પરનો પહેલો ફકરો વાંચવાનો છે બેટા, અને એના પ્રશ્નોના જવાબ લખીશું. અહીંયા ચોમાસું એટલે કઈ ઋતુ? ચોમાસું એટલે વર્ષા ઋતુ. ઘરની આસપાસ એટલે ક્યાં? ઘરની આસપાસ એટલે ઘરની આજુબાજુ. આરવે પતંગિયાનું નામ બેરંગ કેમ પાડ્યું? એક પતંગિયું સાવ રંગ વગરનું હતું માટે. દૂરનો વિરુદ્ધાર્થી શબ્દ ફકરામાંથી શોધીને લખો. દૂર એટલે નજીક. દોસ્તી શબ્દનો ઉપયોગ કરી નવું એક વાક્ય બનાવો. લખો, આર્ય અને દર્શ બંનેની દોસ્તી ભાઈ જેવી છે. આગળ જોઈશું બેટા પ્રશ્ન નંબર 2. પાયા નંબર 64 પરના બીજો, ત્રીજો અને ચોથો ફકરો દોસ્તોને પૂછવા એક એક સવાલ બનાવી અહીં લખો. બીજા ત્રીજા ફકરામાંથી સવાલ બનાવીને લખવાનો છે બેટા. સવાલ 1 જોઈશું. બેરંગના ચિત્રમાં કોણે રંગ પૂરવાનું શરૂ કર્યું? ચાલો હવે આગળ જોઈશું બેટા પ્રશ્ન સવાલ 2. આરવે પતંગિયાનું નામ શું પાડ્યું? ત્યારબાદ સવાલ 3, ખુશ શબ્દનો સમાનાર્થી શબ્દ લખો. પ્રશ્ન 4 હું વિચારીને વાંચું છું, અહીં તમારે આ વાંચી જવાનું છે બેટા, અને એના પરથી એ નીચેના પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. કે રમાએ ચોખા રાંધવા મૂક્યા, તપેલી પર ઢાંકણ ઢાંક્યું, ઢાંકણ થોડા સમય પછી ઉંચકાવા લાગ્યું. નાના ભાઈ રમેશે પૂછ્યું કે મોટી બહેન, ઢાંકણ કેમ હલી રહ્યું છે? રમાએ કહ્યું, ભેલા ઢાંકણની નીચે વરાળ છે એટલે. તો ચાલો જોઈશું બેટા આગળ. તો તમે પણ જણાવો કે ખરેખર ઢાંકણ હલી રહ્યું છે. તો જણાવીશું આપણે, કોઈ પણ ગરમ વસ્તુ થાય તો તેમાંથી વરાળ નીકળે છે, અને તે ગરમ થતી વસ્તુ ઉપર ઢાંકણ ઢાંકવામાં આવ્યું હોય તો વરાળ તે ઢાંકણને કારણે હવામાં જઈ શકતી નથી. વરાળ હંમેશા ઉપર તરફ ગતિ કરે છે. આ વરાળ ઢાંકણ સાથે અથડાવાથી ઢાંકણ હલે છે. ચાલો આગળ જોઈશું બેટા પ્રશ્ન નંબર 4. હું દોરું અને લખું. જો બેટા, નીચેનું ચિત્ર જોઈને તમારું નવું વાંદરું દોરો અને રંગ પૂરો. જો બેટા, અહીં તમને એક વાંદરું આપ્યું છે સરસ મજાનું, અને એના જેવું જ અહીં બીજું વાંદરું તમારે દોરવાનો પ્રયત્ન કરવાનો છે, અને તેમાં સરસ મજાના રંગ પૂરવાના છે. જુઓ, તમે જોઈ શકો છો બેટા, બંને વાંદરા તમને સરખા દેખાય છે ને? તમારે પણ આ રીતે સરસ મજાનું એક વાંદરું અહીં દોરવાનું છે, બરોબર? આ રીતે. ચાલો હવે આગળ જોઈશું બેટા પ્રશ્ન નંબર 1. ચિત્રમાંના વાંદરાનું નામ આપો તો ખટખટ. તમે દોરેલ વાંદરાનું નામ આપો તો નટખટ. ત્રીજું જોઈશું બેટા, બંને વાંદરાને દોસ્તી કરવી હોય તો તેઓ શું કરશે? તો બંને વાંદરાને દોસ્તી કરવી હોય તો તેઓ વાતચીત કરશે, અને ખુશ થશે તો પોતાની પૂંછડી હલાવશે. ચાલો હવે ત્યારબાદ આગળ જોઈશું બેટા કે બંને વાંદરાને એક દિવસ સાથે રાખો તો કેવા તોફાન કરશે? તો બંને વાંદરાને એક દિવસ સાથે રાખીએ તો તેઓ એકબીજાની પૂંછડી ખેંચશે, ઝાડ ઉપર કૂદાકૂદ કરશે. ચાલો હવે આગળ જોઈશું બેટા પ્રશ્ન 5. બંને વાંદરા એકબીજા સાથે સી વાતચીત કરતા હશે? તો બંને વાંદરા એકબીજાને પોતાના ખબર અંતર પૂછતા હશે, પોતાના ખોરાકની વાતો કરતા હશે. ચાલો હવે આગળ જોઈશું બેટા પ્રશ્ન નંબર 5. હું બનાવું તો જુઓ, રૂમાલ વાળીને તકિયો બનાવો અને રૂમાલ ગળી કરીને પારણું બનાવો. બંનેમાંથી શું બનાવતા વધારે સમય લાગ્યો? તો બંનેમાંથી પારણું બનાવતા વધારે સમય લાગ્યો. તો બાળ મિત્રો, તમને બધાને મારી વિડીયો ગમી રહી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો બેટા. ત્યારબાદ આગળ જોઈશું, બંનેમાંથી ઓછો સમય લાગે તે બનાવવાની રીત લખો. જો બેટા, આ તકિયો બનાવવાની રીતને આપણે પ્રેક્ટિકલ રીતે જોઈશું, હું તમને બતાવું છું બેટા. તો બાળ મિત્રો, અહીં આપણે જોઈશું કે બંનેમાંથી તકિયો બનાવતા ખૂબ જ ઓછો સમય લાગે છે. ત્યારબાદ એની રીત જોઈશું બેટા કે સૌપ્રથમ એક ચોરસ રૂમાલ લો
जो अही मैं एक चौरस रूमाल लीधो छे बेटा, जो हूँ तमने ऊपर थी बतावीश वीडियो, बराबर। आ एक चौरस रूमाल छे, रूमाल ने अर्धे सुधी बन्ने बाजू थी गोल गोल वाळो। जो बेटा आ रीते रूमाल छे आखो, एने आपणे अहींथी पहेला गोल गोल वाळीशुं, बराबर। जो तमने देखाय रह्यो छे बेटा, बराबर। त्यारबाद अहीं आटलो अर्धो भाग वराई जाय, एटले नीचेना भागने पण आपणे अहींथी अर्धे अर्धे थी वाळी देशुं। जो आ रीते तमारे पण वाळवानुं छे बेटा। जो अहीं सरस मजानो तक्क्यो बनावीशुं बेटा। त्यारबाद रूमाल ने ऊंधो करी, हवे ऊंधो करीशुं रूमाल ने आ रीते। जो जो बेटा, आम तमे वाळ्युं तो अर्धे सुधी बंने भाग, हवे एने आपणे ऊंधो करी दीधो, बराबर। વાળેલા ભાગને વચ્ચેથી ત્રણ ભાગમાં વાળો। જો હવે આ જે વાળેલો ભાગ છે, બરાબર, હવે એને ત્રણ ભાગમાં વાળીશું, એક અહીંથી અને આ રીતે, એક બે, જો એક અહીંથી વાળીશું આ રીતે, બરાબર, ત્યારબાદ અહીંથી, બરાબર, એક અને બે, અને ત્યારબાદ આ ત્રીજો ભાગ, બરાબર, આ રીતે વાળીશું, જો, બરાબર બેટા। पछी एक भाग ने ऊपर लईने वच्चेना भाग ने अंदर राखो। हवे आ एक भाग छे, बराबर। जो अहींथी आ तमारो रूमाल छे, हवे अहींथी बताऊं तमने, अहींथी आ वच्चे गेप हतो, अहींथी आपणे एक भाग ऊंचो करीशुं, बराबर। ए भाग ने आम आम गोल फेरवता जईशुं अने आ बीजा बधा भाग ने एनी अंदर नाखता जईशुं। जो बाळ मित्रो, आ रीते तमने बधाने ख्याल आव्यो ने बेटा। तमने बधाने मारी वीडियो गमी ने तो वीडियो ने लाइक अने शेर जरूर थी करजो, अने बेटा मारी चेनल लेट्स इजी स्टडी ने सब्सक्राइब पण जरूर थी करजो बेटा। जो अने एम तक्यो बनी जशे, जो बेटा तमे जोई रह्या छो, अहीं तमारो सरस मजानो सुवानो तक्यो तैयार छे बेटा। जो आ रीते देखाय छे ने तमने। चालो बाळ मित्रो, हजु पण तमे मारी चेनल ने सब्सक्राइब ना करी तो करी देजो बेटा। चलो आगळ जोईशुं बेटा। प्रश्न छ, हूँ विचारीने लखू, नीचेनी खाली जग्यामां कयो शब्द लखवाथी वाक्य मजेदार बनी सके। जाड़ियो छोकरो लपसी पड्यो, अहीं जाड़ियो लख्युं तो वाक्य जोरदार बनी गयुं बेटा। ए रीते आपणे बीजा वाक्य बनावीशुं। दोढदाया कागड़ाए काका गीत गायुं, दादानी फान तो गागर जेवी, झाड़ पर तो लीला पान ज पान, तमने मीठी मीठी बर्फी खूब भावे, हूँ तो ओछू लेशन पूरु करी दऊ, तेना दांत केवा मोटा छे। चलो हवे आगळ जोईशुं बेटा। हूँ लखू, जो अहीं तमने एक सरस मजानुं चित्र आप्युं छे बेटा, एना ए चित्रनुं वर्णन करवानुं छे आपणे, बराबर। चलो हवे आपणे जोईशुं। बे अंश छे, अहीं काचबो छे, मगर छे, माछला छे, बराबर, અને તળાવ છે, બરોબર। માનસરોવરનું ચિત્ર છે આ। આપેલ ચિત્ર માનસરોવરનું છે। માનસરોવરથી બે હંસ, જો અહીં તમે ચિત્રમાં જોઈ રહ્યા છો બેટા, બે હંસ ફરવા નીકળ્યા છે। તળાવમાં દેડકો, મગર, માછલીઓ અને કાચબો જોવા મળે છે। તળાવને કિનારે વૃક્ષો અને ઘર દેખાય છે। ટપ્પુ કાચબાને આગળ જોઈશું બેટા। માનસરોવર ફરવા જવાનું મન થાય છે। બંને હંસ કાચબાને લાકડી મોમાં રખાવીને માનસરોવર ફરવા લઈ જાય છે। ચાલો આગળ જોઈશું બેટા। આ ચિત્રમાં તમારે કંઈક ઉમેરવું હોય તો શું દોરશો તે અહીં લખો, નીચે આપેલ બોક્સમાં તે દોરો। એમ કે હું આકાશમાં સૂરજ દોરીશ, તો હું નારિયેળીનું વૃક્ષ, સૂરજ અને ઘર દોરીશ। જો બેટા અહીં આ રીતે મેં અહીં એક સરસ મજાનું નારિયેળીનું વૃક્ષ દોર્યું છે, સૂરજ દોર્યો છે અને તેમાં જ ઘર દોર્યું છે। તમે તમારી રીતે જે દોરવું હોય તે લખી શકો છો બેટા, દોરી શકો છો બેટા। ચાલો આગળ જોઈશું પ્રશ્ન ત્રણ। કાટબાને બદલે માછલીને હંસો માનસરોવર લઈ જઈ શકે, શા માટે? તો ના, માછલીને હંસો માનસરોવર લઈ જઈ શકે નહીં, કારણ કે માછલી પાણીની બહાર શ્વાસ લઈ શકે નહીં, પાણી વગર તેનું જીવન શક્ય નથી, માટે
કાચબાને બદલે માછલીને માનસરોવર લઈ જઈ શકે નહીં. બરોબર, ચાલ હવે આગળ જોઈશું બેટા. પ્રશ્ન નંબર 4, કાચબાને બદલે દેડકાને માનસરોવર લઈ જવો હોય તો હંસોએ શું કરવું જોઈએ? જો કાચબાને બદલે દેડકાને માનસરોવર લઈ જવો હોય તો દેડકાને હંસોની પીઠ ઉપર બેસાડીને લઈ જઈ શકે અને કાચબાની જેમ લાકડી મોંમાં પકડીને પણ લઈ જઈ શકે. તો બાળ મિત્રો, તમને બધાને મારી વિડીયો ગમી ને તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને મારી ચેનલ લાઈફ ઇઝી સ્ટડીને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેજો જેથી પાઠના દરેક વિડીયો તમને ના વિડીયોના મેસેજ સૌ પ્રથમ તમને મળતા રહેશે. તો મળીએ ત્યારે પાઠ 6 સાથે. ત્યાં સુધી આવજો બાળ મિત્રો.